નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. આઈપીએલ ની ધમાલ વિશેષ રજૂઆત સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. આમ તો આઈપીએલ 2023 ની આજે સીઝન શરૂ થઈ ત્યારથી જ દરેક મેચ રોમાંચક રહી છે, પરંતુ આઈપીએલ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ હજુ પણ આ રોમાંચ વધી રહ્યો છે. દરેક મેચ ખૂબ જ આકર્ષક બનતી જઈ રહી છે અને નિર્માણ ન્યૂઝ પર આપણે આઈપીએલની શરૂઆતથી જ દરેક મેચ વિશે ચર્ચાઓ કરતા આવ્યા છીએ, દરેક મેચ વિશે વિશ્લેષણ કરતા આવ્યા છીએ. ત્યારે અને આ ચર્ચા અને વિશ્લેષણ કરવા માટે આપણી સાથે જોડાતા હોય છે જાણીતા એવા સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી આપણી સાથે જોડાતા હોય છે, જેઓ હાલ આપણી સાથે જોડાઈ ગયા છે. અશોકભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે. અશોકભાઈ, કાલની મેચની જો ચર્ચા કરીએ, કાલે બે મેચો રમાય જેમાં સૌથી પહેલા લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરીએ. લખનૌએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું. આ મેચમાં મને જે સૌથી સારી બાબત એ લાગી કે જે પ્લેયર ઓફ ધ મેચ બન્યા એ આપણા સૌરાષ્ટ્રના ખેલાડી હતા પ્રેરક માંકડ. એના ઉપર પણ ચર્ચા કરીશું. પહેલા તો કાલની જે મેચ હતી, લખનૌનો વિજય અને હૈદરાબાદનો આ જે પરાજય છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? લખનૌનું પરફોર્મન્સ સારું રહ્યું કે પછી હૈદરાબાદ સારું પરફોર્મ નથી કરી શકી? સી, બેઝિકલી હૈદરાબાદ અને દિલ્હી એટલે બે ટીમો છેલ્લા ક્રમની છે અને એ છેલ્લા ક્રમની ટીમો ગઈકાલે મેદાન ઉપર હતી. પહેલી વસ્તુ તો સાયકોલોજીકલી અથવા મોરલી ધે આર ડાઉન. એમને ખબર છે કે હવે અહીંયાથી જીતવાથી પણ અમે આગળ જઈ શકીએ એમ નથી. લખનૌ ઓન ધ અધર હેન્ડ, લખનૌની પરિસ્થિતિ એટલા માટે જબરજસ્ત હતી કારણ કે જો લખનૌ ગઈકાલની મેચ હારી ગયું હોત તો ક્યાંક ને ક્યાંક એમને પ્લેઓફમાં આવવામાં તકલીફ પડી શકી હોત. એટલે લખનૌ માટે આ મેચ બહુ મહત્વની હતી અને જીતવા માટેના તમામ પ્રયત્નો એમણે કર્યા. હૈદરાબાદે 182નું ટાર્ગેટ આપ્યું હતું, બધું ગુડ ટાર્ગેટ, એટલું બધું ખરાબ ટાર્ગેટ ના કહી શકાય. પણ ધ વે લખનૌ હેઝ પ્લેડ, ખાસ કરીને પ્રેરકની તમે જે વાત કરી, સૌરાષ્ટ્રનો ખેલાડી બહુ ફાકડું રમ્યો કાલે, 64 રન્સ એને બનાવ્યા. અને ત્યાર પછી જે સ્ટોઇનિસની વાત છે અને પૂરણની વાત છે, સો આ ત્રણ ખેલાડીઓ એટલી ધમાલ બેટિંગ કરીને ક્યાંક ને ક્યાંક લખનૌને ન કેવળ જીતાડ્યું પણ લખનૌને પોઈન્ટ ટેબલ ઉપર ચોથા ક્રમે પણ પહોંચાડી દીધું. 19.2 ઓવર્સમાં આ શાનદાર વિજય એમણે મેળવ્યો. તો પરફેક્ટ વસ્તુ એમ જોવા જઈએ તો હૈદરાબાદની ટીમ સારું ના રમી શકી કારણ કે હૈદરાબાદના જે રન્સ બનવા જોઈએ બન્યા નહીં. ઘણા બધા સ્ટાર ખેલાડીઓ છે આ ટીમની અંદર, માર્ક્રમ છે, ક્લાસન છે, પણ ધે વર નોટ એબલ ટુ ટેક ધ ટીમ ટુ અ ટોટલ વેર ધે કેન વિન. અને એના કારણે એક લખનૌ પાસે જે ટાર્ગેટ હતું એ ટાર્ગેટ એટલું બધું મોટું હતું નહીં. સો દેટ ઇઝ ધ રીઝન કે લખનૌને બહુ પ્રયત્નો ના કરવા પડ્યા અને આસાનીથી જીતી ગયા. દે હેવ અ વેરી ગુડ બેટિંગ લાઇનઅપ, ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. કેલ રાહુલ નથી, છતાં પણ જે બેટિંગ લાઇનઅપ છે જોરદાર છે. અને મેં તમને કહ્યું કે પૂરણ છે, સ્ટોઇનિસ છે અને પ્રેરક છે, આ ત્રણ ખેલાડીઓએ કમ્બાઇન્ડ એફર્ટ્સ અને દે હેવ મેડ ધ ટીમ થ્રુ ટુ ધી ટોપ 4. એટલે કહી શકાય કે કાલની મેચની અંદર હૈદરાબાદ પાસે રન્સ ઓછા પડ્યા. પહેલી વાત, દે હેવ નોટ એબલ ટુ પુટ અપ અ ગુડ ટોટલ કે જે ફાઇટિંગ ટોટલ બની શકે. બીજી વસ્તુ કે એમની બોલિંગ નો ડાઉટ થોડી વિકેટ શરૂઆતમાં મળી એમને, પણ ત્યારબાદ દે વર નોટ મચ ઇફેક્ટિવ ઓન ધ પીચ. અને લખનૌનો બેટર્સ, કારણ કે લખનૌને ખબર હતી કે ફોર ધેમ ધીસ મેચ ઇઝ ડુ ઓર ડાય, દે હેવ ટુ વિન ધીસ મેચ. તો એટલે એ લોકોના એફર્ટ્સ પરફેક્ટ હતા અને એ રીતે જ સ્ટોઇનિસે બેટિંગ કરી, એ રીતે પૂરણે બેટિંગ કરી, એ રીતે પ્રેરકે બેટિંગ કરી. અને એક ઇન્સ્ટ્રક્શન હતી કે કોઈ પણ સંજોગોમાં આ મેચ જીતવાની છે, એટલે એવું ના થાય કે વિકેટો ફેંકી દે અથવા તો આડાવડા શોટ મારવામાં તકલીફ થાય. તો ધ ઇન્સ્ટ્રક્શન્સ વોર વેરી ક્લિયર, ધીસ મેચ વોઝ ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ ધેમ ઇન ટુ ટોપ 4. અને એ હું માનું છું કે લખનૌએ પોતાનું જે ધ્યેય હતું એ હાંસલ કર્યું અને ટીમને ટોપ 4માં લઈ જવામાં સફળતા મળી. હૈદરાબાદ રન ઓછા થયા, બોલિંગ એટલી અસરકારક ના રહી. લખનૌ ડિટર્મિન્ડ હતા, દે હેવ ટુ વિન ધીસ મેચ એન્ડ દે વોન ધીસ મેચ. તો હું માનું છું કે બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, કેપ્ટનશીપ, મેનેજમેન્ટ, એવરીથિંગ વેન્ટ ઇન વન ડિરેક્શન એઝ ફાર એઝ લખનૌ ઇઝ કન્સર્ન એન્ડ દે વોન ધ મેચ. જી, હવે બીજી મેચની જો વાત કરીએ, કાલે દિલ્હી અને પંજાબ વચ્ચેની આ બીજી મેચ હતી. કહી શકાય કે દિલ્હી હવે આ લીગમાંથી બહાર થઈ ચૂક્યું છે. કાલની જે આ મેચ હતી આ બંને વચ્ચે, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ તો પંજાબનું પરફોર્મન્સ કઈ રીતે જોઈ રહ્યા છો અને દિલ્હીનું જે આ પરફોર્મન્સ છે, શું કહી શકાય કે દિલ્હી કાલે પંજાબના શરણે થઈ ગયું? કેમ વળતો પ્રહાર કરવામાં ડેવિડ વોર્નરની ટીમ નિષ્ફળ જઈ રહી છે? They have a very good century for Prabh Simran, but they were not at the top of the world.
દેવ સ્કોર્ડ 167 રન્સ. એટલે ક્યાંક ને ક્યાંક એવું ટાર્ગેટ હતું કે જે દિલ્હીની ટીમ અથવા વોર્નરની ટીમ આ ટાર્ગેટને ચેઝ કરી શકી હોત. લેટ અસ બી વેરી ક્લિયર અબાઉટ ઇટ. પણ ડેવિડ વોર્નર સિવાય કોઈ પણ ખેલાડી, ધેર ઇઝ નોટ અ સિંગલ પ્લેયર, માર્શ છે, પછી રોશો છે કે અક્ષર છે કે મનીષ છે, દે આર સ્ટાર પ્લેયર્સ, બટ દે આર ફેલ ટુ કેપિટલાઇઝ એન્ડ વિન ધ મેચ. પહેલી વાત. બીજી વસ્તુ કે દિલ્હીની ટીમ પણ છેલ્લા ક્રમે છે, એટલે દિલ્હીની ટીમ હવે તો છેક છેલ્લા ક્રમે પહોંચી ગઈ, એટલે એમની પાસે જે મોરલ જોઈએ કે ના આપણે જીતીએ અને કંઈક કરીએ, એ ટોટલી અભાવ જોવા મળે. સેકન્ડલી, એઝ અ કેપ્ટન વોર્નર હેઝ ટુ બાઇન્ડ આ દરેકે દરેક ખેલાડીઓને એક સૂત્રતામાં બાંધીને એણે એક બેસ્ટ પરફોર્મન્સ કઢાવવું જોઈએ. એ બેસ્ટ પરફોર્મન્સ કઢાવવામાં વોર્નર એઝ અ કેપ્ટન હેઝ ફેલ્ડ, રિકી પોન્ટિંગ એઝ અ કોચ હેઝ ફેલ્ડ, એન્ડ સૌરવ ગાંગુલી એઝ અ મેન્ટર હેવ ફેલ્ડ. તો આ એક વસ્તુ કહી શકાય કે તમે કમ્બાઇન્ડ છો, આટલા બધા મોટા ધુરંધર વ્યક્તિઓ આની સાથે જોડેલા છે, સૌરવ ગાંગુલી, રિકી પોન્ટિંગ, ડેવિડ વોર્નર, બટ એક ટીમ, એક પરફોર્મિંગ ટીમ બનાવવામાં એ લોકો સફળ થયા નહીં. ઇવન ગઈકાલે તો એવું સ્ટેજ હતું કે જયારે બેટ્સમેન આઉટ થઈને પહેલો મેચ તો હસતા હસતા જાય છે કે ચલો હું આઉટ થઈને ગયો, એમ મીન્સ દે ડોન્ટ ઇવન ફીલ રિગ્રેટ ઓફ ઇટ. તો ક્યાંક ને ક્યાંક એમને ખબર હતું કે હવે આપણે આગળ જવાના નથી, છેલ્લી મેચ છે, એટલે મીન્સ કે એક બે મેચ બાકી છે, એટલે હવે કઈ આગળ તો જવાનો કોઈ ચાન્સ છે નહીં. એટલે સાયકોલોજીકલી એમનું જે મોરલ હતું, મોરલ દે વર ડાઉન, ધ બોડી લેંગ્વેજ વોઝ ડાઉન, દે વર મચ રિલેક્સ. આઉટ થાય તો જે સ્માઇલ કરીને જાય તો એને પછી એમ કહેવાય કે એની જવાબદારી એટલી રહેતી નથી. તો કાલે દિલ્હીની જે ટીમ છે, વોર્નરની જે ટીમ છે, દે હેવ ફેલ્ડ મિઝરેબલી ઇન ધર બેટિંગ લાઇનઅપ. એક્સેપ્ટ વોર્નર, નોટ અ સિંગલ પર્સન, સિંગલ બેટર, ઇન્ક્લુડિંગ અક્ષર પટેલ, દે વર એબલ ટુ ડુ એનીથિંગ ટુ ધ ટીમ. અને 136 રન બનાવીને જ આઉટ થઈ ગઈ ટીમ. અધરવાઇઝ 168 ટાર્ગેટ એ કોઈ રીતે મોંઘું પડે એવો નહોતો, દેટ કુડ હેવ બીન અચીવ. નાવ પંજાબ અહીંયા આગળ હવે એક હોપ્સ એની એ રહી છે કે પંજાબ નાવ વિથ ધ 12 પોઈન્ટ્સ તો એ છઠ્ઠા સાતમા ક્રમે છે. હવે હોપ્સ એની છે કે આગળની મેચો જીતીને આગળ જઈ શકે. જો દિલ્હી જીત્યું હોત તો એક વાત એ પણ છે કે દિલ્હી જીત્યું તો એને કોઈ ફાયદો નહોતો. પંજાબ જીત્યું છે તો પંજાબને હોપ્સ અલાઈવ રહી છે કે બાકીની મેચો જીતીને, કારણ કે પંજાબની 12 મેચો થઈ છે તો એ 11 મેચો 12 મેચો થઈ છે તો બાકીની બે મેચો જીતીને એ કંઈક ઉપર જઈ શકે, અથવા તો 16 પોઈન્ટની ધારો કે 4-5 ટીમો થાય તો એમાં ક્યાંક પોતાનું સ્થાન બનાવી શકે. સો દે હેવ કેપ્ટ ધ હોપ્સ ઓપન, બટ એઝ ફાર એઝ દિલ્હી ઇઝ કન્સર્ન, દે રિમેન એટ ધી એન્ડ, લાઈક 12 મેચો પત્યા પછી પણ એ 8 પોઈન્ટ સાથે છેલ્લા ક્રમે છે. એટલે દિલ્હી વેર આઉટરાઇટ બહાર થઈ ગયું એમ કહી શકાય, અને પંજાબ ક્યાંક ટોપ 4માં આવવાની હજુ અપેક્ષાઓ એણે આશાઓ યથાવત રાખી છે. દે કેન વિન સ્ટીલ, દેવ ગોટ એ ચાન્સ ટુ પરફોર્મ એન્ડ ગેટ ધ ટીમ ઇન ટુ ધી નેક્સ્ટ લેવલ. યસ, જે પંજાબની બેટિંગ હતી દેટ વોઝ માર્વેલસ. અને ક્યાંક જે ટોટલ મૂક્યું એ ટોટલમાં પણ એમના બોલર્સ, ખાસ કરીને બ્રારની જે બોલિંગ હતી, હી હેઝ ટેકન 4 વિકેટ્સ, હી વોઝ સો ગુડ. એના બોલ એટલા સરસ રીતે ટર્ન થતા હતા કે બેટ્સમેન વોઝ ટોટલી યુ નો મિસલેડ એન્ડ એટ ધ સેમ ટાઈમ હી વોઝ ડિસીવડ. બેટ્સમેન થાપ જ કહી જતા હતા એની બોલિંગને રમવામાં. સો બ્રાર વોઝ સો ગ્રેટ, અને એની જે બોલિંગ હતી, હેઝ ટેકન 4 વિકેટ્સ, 4 ટોપ ક્લાસ વિકેટ, એન્ડ એબ્સોલ્યુટલી સુપર પરફોર્મન્સ હતું. તો આમ બંને ટીમો, બંને મેચો જે હતી એ બહુ રોમાંચક ના રહી, ટુ બી વેરી પ્રિસાઇઝ, બીકોઝ બંનેમાં એક હૈદરાબાદની ટીમ 9મા ક્રમવાળી ટીમ હતી, પેલી વાર 10મા ક્રમવાળી ટીમ હતી. એટલે જે ચામ જોઈએ, રોમાંચ જોઈએ, જીતની જે આમ ફાઇટિંગ જોઈએ, એવી ફાઇટિંગ જોવાની મજા ના આવી. ઓકે, પ્રીતિ ચિંટાની ટીમ હતી, પ્રીતિ ચિંટાએ સ્માઇલ આપ્યું ને આ બાજુ ટીમમાં, દેટ્સ ઓલ અરાઉન્ડ. બટ જે ચામ જોઈએ, જે છેલ્લે બોલ સુધી મેચ જાય, એક રન બાકી હોય અને એનો કટોકટી સર્જાય, એવું કંઈ બન્યું નહીં. બહુ આસાનીથી બંને મેચો પૂરી થઈ, રાધર લખનૌ અને પંજાબ બંને ટીમો જીતી અને પોતપોતાના જે પોઈન્ટ્સ છે એ વધારવામાં સફળ થઈ. પરફોર્મન્સની આપણે ચર્ચા કરી, પંજાબની આપણે વાત કરી કે હજી હોપ્સ છે. આપણે એ પણ વાત કર્યું કે પંજાબમાં કયા સારા પાસા છે. જો ખરાબ પાસાની વાત કરવી હોય, જે વીકનેસ છે પંજાબની, જેના પર હવે કામ કરવાની જરૂર છે, હવે હોપ્સ છે, જો હોપ્સ તેમને આગળ વધવું હોય આ આઈપીએલમાં હજુ, તો આ જે ખરાબ પાસા છે તે કયા છે?
એબ્સોલ્યુટલી ધ બેટિંગ હેઝ કોલેપ્સ, ધ બેટિંગ હેઝ ડીડ નોટ ક્લિક. એમની પાસે બહુ જ સારા બેટર્સ છે પણ ખાલી 167 રન કરી શક્યા. હવે જ્યારે આ વખતની આઈપીએલ ની અંદર 200 પ્લસના સ્કોર લગભગ 7-8 વાર બન્યા છે અને મોસ્ટ ઓફ કેસ થઈ ગયા છે. આટલી જ્યાં રન્સની મારામારી ચાલતી હોય ત્યાં 160-170 રન તો કોઈ માયને રાખતા નથી. અત્યારે સામાન્યમાં સામાન્ય પીચ ઉપર પણ 200 રન થઈ જાય છે. તો ક્યાંક બહુ જ મહત્વની બાબત છે કે દે વિલ હેવ ટુ ઇમ્પ્રુવ અપોન ધેર બેટિંગ. દે હેવ ગોટ અ ગુડ બોલિંગ, યસ દે હેવ ગોટ અપર હેન્ડ, બોલિંગ સારી છે, બ્રાર ઇઝ બોલિંગ વેરી વેલ, અર્ષદીપ ઇઝ ગુડ, બટ ધેર બેટિંગ હેઝ ટુ ક્લિક. અને બેટિંગમાં ખાસ કરીને શિખર ધવન છે અને ત્યાર પછીના બાકીના જે ખેલાડીઓ છે, ફોર ધેટ દે સ્કોર અરાઉન્ડ 200 પ્લસ ઇન ધ મેચિસ વિથ દે આર ગોઈંગ ટુ પ્લે. હવે જે રમવાના જેમાં 200 પ્લસ નો સ્કોર એ લોકોએ કરવો પડશે. આ જેનું નબળું પાસું છે અને કદાચ એની ઉપર વર્કઆઉટ કરીને આ ટીમ એક તબક્કો તો એવો આવ્યો કે જયારે એમ લાગ્યું કે નર્વસ કે પંજાબને એમ લાગ્યું કે આપણે હારી જઈશું, કારણ કે વોર્નર વોઝ પ્લેઇંગ વેરી વેલ. એ પાર્ટનરશીપ બનતી હતી શરૂઆતમાં 60-70 રન સુધી તો વિકેટ પણ નહોતી પડી, તો તે વખતે લાગ્યું. બટ ધેન થિંગ્સ ચેન્જ અને ત્યાર પછી શિખર ધવનના ચહેરા ઉપર હાસ્ય જોવા મળ્યું અને ત્યાર પછી પ્રીતિ ઝિંટાનો પણ ચહેરો બતાવવામાં આવ્યો. તો કહેવાનો મતલબ છે કે દે હેવ ટુ સ્કોર મોર ઇફ દે વોન્ટેડ ટુ પ્રોસીડ ફર્ધર. દે હેવ અ ગુડ, દે હેવ ગોટ અ ગુડ બોલિંગ, દે હેવ ટુ કેપિટલાઇઝ ઓન ઇટ એન્ડ એન્શ્યોર ગુડ બેટિંગ. હવે આજની મેચની જો ચર્ચા કરીએ, આજે પણ બે મેચ છે, રાજસ્થાન અને બેંગલુરુ તેમજ ચેન્નઈ અને કોલકાતા. પહેલી મેચ રાજસ્થાન અને બેંગલુરુ વચ્ચે છે, બંનેમાં દિગ્ગજ ખેલાડીઓ છે. હવે અહીં મહત્વનું એ છે કે રાજસ્થાન રોયલ્સ અને બેંગલોર વચ્ચેની જે આ મેચ છે એ આપના મતે આજે કેવી રહી શકે છે અને પ્લે ઓફમાં જે છે તે આવવા માટે, પહોંચવા માટે આ બંને ટીમ માટે આ મેચ કેટલી મહત્વની છે? પહેલી વસ્તુ તો આપણે એ કહીએ કે તમારા અને મારા માટે, એટલે કે પ્રેક્ષકો માટે, લોકો માટે, જોનારા માટે, ટીવી સામે બેસીને જોનારા માટે, મેદાન ઉપર જઈને જોનારા માટે આ મેચ કેવી હશે? ધીસ વિલ બી ધ ફાઇનલસ્ટ મેચ ઓફ ધ હોલ આઈપીએલ. બંને ટીમો જેટલી જબરજસ્ત એની બેટિંગ છે, એટલી જબરજસ્ત એની બોલિંગ છે, એટલા સ્ટાર સ્ટડેડ પ્લેયર્સ, જેને સ્ટાર સ્ટડેડ ટીમ્સ એને કહી શકાય. બંને ટીમોમાં સ્ટાર્સ છે. આ બાજુ બેંગ્લોર ની વાત કરો તો વિરાટ કોહલી છે, ફાફ ડુ પ્લેસિસ છે, મેક્સવેલ છે, લોમરોર છે. સામે સાઈડ તમે જુઓ તો ત્યાં આગળ છે તમારે યશસ્વી જયસ્વાલ, એને સૌથી વધારે રન બનાવ્યા છે. બટલર છે, રૂટ છે, સંજુ સેમસન છે, પડીકર છે, હેતમાયર છે. તો એક નામ લો ને બીજું બોલો, એટલા જબરજસ્ત ખેલાડીઓ બંને ટીમો મારી. એટલે હું તો પહેલા એમ કહીશ કે લોકો માટે આ મેચ, એટલે કે પહેલી 3:30 શરૂ થનાર મેચ જબરજસ્ત હોવાની, કારણ કે આ બંને ટીમો મજબૂત છે, એટ ધ સેમ ટાઈમ પરફોર્મિંગ ટીમ છે, એટ ધ સેમ ટાઈમ ટોપના 10 પ્લેયર્સ આઈધર બોલિંગ ઓર બેટિંગ ઇફ યુ ટેક, ધીસ ટુ ટીમ્સ આર શાઇનિંગ. એમાં પણ આ બંને ટીમ. નાઉ કમિંગ ટુ યોર સેકન્ડ ક્વેશ્ચન, દેટ પ્લે ઓફમાં જવા માટે શું રાજસ્થાન રોયલ્સ, ધ બેસ્ટ ટીમ એકોર્ડિંગ ટુ મી ઇન ધ આઈપીએલ, ઇઝ રિયલી સ્ટ્રગલિંગ. એમને પ્લે ઓફમાં પહોંચવા માટે આ મેચ જીતવી પડે. મતલબ કે વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, મેક્સવેલ, લોમરોર, દિનેશ કાર્તિક, આવા સ્ટાર સ્ટડેડ જે બેટર્સ છે, સ્ટાર બેટર્સ છે, જે એ સ્ટાર બેટર્સને સસ્તામાં સમેટવા પડે, આઉટ કરવા પડે અને જીત મેળવવી પડે. રાજસ્થાન રોયલ્સ માટે જ આ મેચ બહુ જ મહત્વની છે, કારણ કે રાજસ્થાન રોયલ પાંચમા ક્રમે છે અને એની પાસે 12 પોઈન્ટ છે. આજે જો રાજસ્થાન રોયલ જીતે છે તો ધેર બી ગોઈંગ ઓન ટુ ધી નેક્સ્ટ, ધેટ વિલ બી 4th ક્રમે આવશે અને ટોપ 4 ની ટીમમાં રાજસ્થાન રોયલ આવી શકશે. સો ઇફ ધે લુઝ ઇટ ફ્રોમ હિયર તો પછી રાજસ્થાન આરસીબી જે છે, બેંગ્લોરની ટીમ છે, એના 12 પોઈન્ટ્સ હશે. તો 12 પોઈન્ટ્સ, એમની એક મેચ ઓછી છે એટલે 12 પોઈન્ટ્સ હશે. તો 12 પોઈન્ટ્સ વાળી ત્રણ ટીમો વચ્ચે પછી જે ઘમાસાણ થાય એનું એમને સાક્ષી બનવું પડે. પણ ઇફ ધે આર વિનિંગ ટુડે સો દે વિલ બી કમ્ફર્ટેબલી અપ અને પછી ત્યાં આગળ એ સ્થાન મેન્ટેન કરવું પડે. તો એ ક્યાંક ને ક્યાંક રાજસ્થાન માટે, કારણ કે બેંગ્લોરની ટીમ એક મેચ ઓછી રમી છે, સો દે હેવ ગોટ ધેટ એડવાન્ટેજ ઓફ સ્કોરિંગ 2 પોઈન્ટ્સ ફ્રોમ ધ મેચ ઓફ ટુડે. જો આજે 2 પોઈન્ટ્સ એને મળે છે તો બેંગ્લોરની ટીમ નેક્સ્ટ મેચ જે રમશે દેટ વિલ બી ધ 13th મેચ, જ્યારે રાજસ્થાનની 14th મેચ હોઈ શકે. તો આ પરિસ્થિતિમાં રાજસ્થાન રોયલ્સ માટે જીતવું જરૂરી છે. રાજસ્થાન પાસે એટલી મેચો છે નહીં, એટલે આજની મેચ જો હારી જાય તો એના પછી એક જ મેચ છે કે જે એમને ટોપ 4 માં લઈ જઈ નહીં શકે.
આજે જીતવું પડે અને નેક્સ્ટ મેચ પણ જીતવી પડે તો કદાચ ટોપ ફ્લોરમાં આ ટોપ ફોરમાં આ જગ્યા બનાવી શકે એવી ટીમ છે. ટીમ મજબૂત છે, ટીમની બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, કેપ્ટનશીપ, મેનેજમેન્ટ, એવરીથિંગ ઇઝ ફાઇન. બેંગ્લોર પાસે એક થોડી તકલીફ છે, થોડી તકલીફ ઇન ધ સેન્સ કે દે આર ડિપેન્ડન્ટ. ડિપેન્ડન્ટ કોના ઉપર છે? આ સમગ્ર ટીમ સ્ટાર્સ ઉપર ડિપેન્ડ કરે છે. વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસિસ, મેક્સવેલ એન્ડ લોમરો, આ ચાર ખેલાડીઓની આસપાસ જ ચાલી રહેલી આ ટીમ છે. વેર બાય ધ રાજસ્થાન રોયલ્સ હેવ ગોટ અ ટેરિફિક બેટર્સ રાઇટ ફ્રોમ સ્ટાર્ટિંગ. જો બટલરની તમે વાત કરો, ત્યાર પછી યશસ્વી જયસ્વાલની વાત કરો, ત્યાર પછી સંજુ સેમસન છે, પડીકલ છે, હેટમાયર છે, તો તમે એક પૂરણ છે, તો તમે એક યાદ કરો અને એક ભૂલો એવી જબરજસ્ત ટીમ અહીંયા આગળ આપણને જોવા મળે છે. તો હેટમાયર છે, જુનેજ બેગ પાડે તો જુનેજ છે, તો દે હેવ ગોટ એ બેટ્સમેન અપ ટુ સેવન્થ ઓર એઇટ બેટર્સ, સાત થી આઠ સુધીના બેટર્સ છે એની પાસે. જ્યારે બેંગ્લોર પાસે એક ચાર બેટર્સ છે, એ 40 ને ભારે પડે. એ ચાર બેટર્સ જો ચાલ્યા તો 250 રનનો સ્કોર કરી શકે, એટલા ખતરનાક બેટર્સ. અહીં આગળ જોવાનું છે કે આ બેમાંથી કોણ આજે ચાલે છે. બંને મજબૂત ટીમ, બંને સારી ટીમ, બંનેમાં સારા પ્લેયર્સ, બટ અહીંયા ખાલી ચાર મહત્વના બેટર્સ ઉપર આધાર રાખે છે, જ્યારે અહીંયા આગળ સાત બેટર્સ, આઠ બેટર્સ એની પાસે. બોલિંગ ડિપાર્ટમેન્ટ તમે જુઓ તો રાજસ્થાન ઇઝ રિયલી ટોપિંગ, એબ્સોલ્યુટલી સુપર બોલિંગ એટેક. ટ્રેન્ટ બોલ્ટ ધ વર્લ્ડ નંબર વન બોલર એને કહી શકાય કે જે પાવર પ્લેની અંદર વિકેટ્સ લે, સો હી ઇઝ મેસમેરાઇઝર. હી ટેક્સ ધ વિકેટ્સ, વન ઓર ટુ વિકેટ પહેલી બીજી ઓવરમાં લે, નહીં તો એને ચેન ના પડે. હવે જો આ ખતરનાક ખેલાડી પહેલી અથવા બીજી ઓવરની અંદર વિરાટ કોહલી કે ફાફ ડુપ્લેસિસ આઉટ કરી દે તો બેંગ્લોરને બહુ જ મોટું નુકસાન થઈ શકે છે, એ પહેલી વાત. ત્યાર પછી એઝ લોંગ એઝ યુ સ્પિનર્સની વાત કરો તો રવિચંદ્રન અશ્વિન વર્લ્ડ બેસ્ટ સ્પિનર એમની પાસે, એમની પાસે ચહર છે, ધ મેન હુ હેઝ ટેકન મેક્સિમમ વિકેટ્સ ઇન ધી ટુર્નામેન્ટ. તો એ રીતે તમે જોવા જાઓ તો અહીંયા બોલિંગ પણ જોરદાર, શાનદાર, ખતરનાક છે. અચ્છા, સામેની બોલિંગ જોઈએ બેંગ્લોરની પાસે. બેંગ્લોર પાસે છે બોલર્સ, બટ તેઓ લિમિટેડ. હર્ષલ નોટ ઇન ગુડ ફોર્મ, સિરાઝ શરૂઆતમાં વિકેટો મળી પણ આફ્ટર દેટ હી વોઝ બીન હિટ ટુ ધ બાઉન્ડ્રીઝ મેની ટાઈમ્સ, એટલે એટલો જેને કહેવાય કે એની ઉપર ભરોસો રાખી શકાય એવું એ નથી થતા. હિરાજ અને આ બે ખેલાડીઓ ઉપર મોટા ભાગે એ આધાર રાખે છે. તો હું માનું છું કે અહીંયા બોલિંગ થોડી 0.1 નબળી દેખાય છે. રાજસ્થાન પાસે બોલિંગ જબરજસ્ત છે. રાજસ્થાન પાસે સાત બેટર્સ છે, બેંગ્લોર પાસે ચાર બેટર્સ છે. બેંગ્લોરના ચાર બેટર્સ, સાત બેટર્સ ને ફરી વળે એવા છે, અને આ સાત બેટર્સ એ આ જો ટીમ મોટો સ્કોર કરે, ધારો કે 225 રન બેંગ્લોરે પહેલા બનાવ્યા છે, તો રાજસ્થાન રોયલ્સ એને ચેઝ કરી શકે એવા સાત બેટ્સમેન એની પાસે છે કે જે સાતે સાત ટીમ માટે રમવા તૈયાર છે. સો ધીસ અ ટેરિફિક મેચ. ધીસ મેચ ઇઝ નોટ એન ઓર્ડિનરી મેચ, ઇટ્સ ગોઈંગ ટુ બી અ નેલ બાઇટિંગ ફિનિશ મેચ હશે. એટલે હું માનું છું કે આ મેચ ઉપર આધાર હશે. એટલે મેં કહ્યું એ પ્રમાણે રાજસ્થાન માટે બહુ જરૂરી છે કે આ મેચ જીતે અને ટોપ ફોરમાં પહોંચી જાય, અને ત્યાર પછી મેચ જીતીને ટોપ ફોરમાં સ્થાન બનાવે. બેંગ્લોર દે હેવ ગોટ અ ચાન્સ, આજે જીતે તો બીજી બે મેચો રમવાની એને મળશે, તો દે વિલ બી ઇન અ મચ બેટર પોઝિશન. એટલે અહીં આગળ રાજસ્થાન માટે કદાચ આ છેલ્લી તક હોઈ શકે. રાજસ્થાન આના પછી આટલી સારી ટીમ હોવા છતાં ટોપ ફોરમાં નહીં આવીને એ નીચેના લેવલે સેટલ થશે 5-10માં. સો ઇટ્સ ગોઈંગ ટુ બી અ ટેરિફિક મેચ. દિગ્ગજ ખેલાડીઓ છે અને આરસીબી ના ફેન ફોલોઈંગ પણ ખૂબ બધી છે, ઘણા લોકો ફેન ફોલોઈંગ ધરાવે છે. પરંતુ અહીં સવાલ એ છે કે આટલા બધા દિગ્ગજ ખેલાડીઓ હોવા છતાં જે રિઝલ્ટની આશા હોય છે એ ક્યાંક મળતું નથી, તેની પાછળનું કારણ શું છે? સી બેઝિકલી ગન, તમારી ટીમનું કોમ્બિનેશન જે છે ને એ એવી રીતના બનાવેલું છે કે 6 ઓવર્સ તમને મળે એ પાવર પ્લેને મળે, સો યુ હેવ ટુ પ્લે વિધિન ધ 6 ઓવર્સ, કે બહાર સર્કલની બહાર માત્ર બે જ ખેલાડીઓ. એટલા માટે કે બેટર પોતે 6 ઓવર્સની અંદર મન ફાવે એટલા રન કરી શકે. સો ધીસ ઇઝ અ ફ્રીડમ ટાઈમ ફોર ધ બેટ્સમેન, કે બહાર કેચ કરનાર કોઈ નથી. જો તમને પ્લેયરના માથા ઉપરથી બોલ રમતા આવડતું હોય તો યુ કેન ડેફિનેટલી બી ધ ગેઇનર. અહીંયા શું થાય છે, દિગ્ગજ ખેલાડીઓ જે છે એ દિગ્ગજ ખેલાડીઓ શરૂઆતની 15 ઓવર સુધી કબજો જમાવી બેસે છે અને સ્કોર એટલો બનતો નથી.
વિકેટ જતી નથી, બટ સ્કોર જે સ્પીડથી બનવો જોઈએ એ સ્પીડથી બનતો નથી. 15 ઓવર પછી એ આઉટ થાય અને પછી જયારે બીજા બેટર્સ જે આવે છે જે ખરેખર પરફોર્મ કરવા માંગે છે, એ જે ડેથ ઓવર્સ નું જે એડવાન્ટેજ હોય એ ડેથ ઓવર્સ નું એડવાન્ટેજ એ લોકો લઈ શકતા નથી. તો એ રીતે જોવા જાવ તો અહીંયા રન્સ ઓછા બને છે. ટીમ, મેં કહ્યું એ પ્રમાણે, ત્રણ જ ખેલાડીઓ એવા છે કે જે 300-250 રન કરી શકે એવા છે, બટ એ ત્રણ એમ બિચારે કે અમે રમી લઈએ, લાવ રમી લઈએ, ટ્રાય કરી લઈએ અને ટીમનો સ્કોર બનાવીને 140-150 સુધી બનાવે છે અને પછી એ વિકેટો પડે છે. તો 150 પછીનો જે સ્કોર છે એ 225 સુધી બનવો જોઈએ, એ બનતો નથી. બીકોઝ ધ બેટર્સ આર નોટ ગેટિંગ ઇનફ ઓવર્સ ટુ એક્ઝિબિટ ધ ટેલેન્ટ. એમની પોતાની જે શક્તિ છે બતાવવા માટે એમની પાસે પૂરી મળતી નથી. ધેટ ઇઝ ધ રીઝન કે બેંગ્લોરની ટીમ સારી હોવા છતાં પણ આજ સુધી, આઈપીએલ શરૂ થઈ ત્યારથી માંડીને 15 સિઝન સુધી ચેમ્પિયન નથી બન્યા. હવે આજની જે છેલ્લી મેચ છે એ પણ જોરદાર લાગી રહી છે, ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ. શું લાગે છે, શું ધોનીની આ યલો આર્મી કોલકાતાને બહારનો રસ્તો બતાવી શકે છે? આજની જે આ મેચ છે આ બંને ટીમો માટે કેટલી અગત્યની? પહેલી વસ્તુ તો ચેન્નઈ સુપર કિંગ્સ, જે રીતે મહેન્દ્રસિંહ ધોનીની ટીમ યલો આર્મી, તમે કહ્યું પ્રમાણે જે જબરજસ્ત ફોર્મમાં ચાલી રહી છે, જે રીતેના બેટર્સ બેટિંગ કરે છે, જે રીતેના બોલર્સ પરફોર્મ કરે છે, આઈ થિંક અનસ્ટોપેબલ કે જઈ રહી, જેમ કહ્યું તો ચાલે. કલકત્તા ઘણા બધા હર્ડલ સાથે માંડ માંડ અહીં સુધી પહોંચેલી ટીમ છે અને માત્ર 10 જ પોઈન્ટ છે એની પાસે, ત્યારે પેલી ટીમના પોઈન્ટ અત્યારે 15 છે. ચેન્નઈ માટે આ ટીમ, આ મેચ એટલા માટે જરૂરી છે કે ધી વોન્ટેડ ટુ સિક્યોર નંબર 1 ઇન ધી પોઈન્ટ ટેબલ. 15 પોઈન્ટ છે, 17 પોઈન્ટ બની જાય, 16 વાળી ગુજરાત ટાઇટન્સની ટીમ બીજા ક્રમે જાય, ચેન્નઈ સુપર કિંગ્સ નંબર 1 પર પહોંચી જાય. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાર્ગેટ ઓફ મહેન્દ્રસિંહ ધોની ટુ કેપ્ચર ધ સ્પોટ 1 ઇન ધી પોઈન્ટ ટેબલ. દેટ ઇઝ વન થિંગ. ઇન કેસ KKR ઇઝ વિનિંગ, દે હેવ વોટ અ લોંગ વે ટુ ગો, કારણ કે એમની પાસે 12 પોઈન્ટ છે, 16 પોઈન્ટ વાળી ઘણી બધી ટીમો આગળ લડી રહી છે. એમનું આગળ જવું અથવા ટીમનું યુનો પ્લે ઓફમાં જવું એ બહુ દૂર દૂર સુધી બહુ જ ઓછી શક્યતાઓ વાળી આ ટીમ છે. એટલે અહીં આગળ પહેલી વસ્તુ, અચ્છા, કલકત્તાની ટીમ ખરાબ નથી, દે હેવ ગોટ અ વેરી ગુડ પ્લેયર્સ, બટ દે આર નોટ પરફોર્મિંગ. એમની ટીમ પાસે ઘણા બધા સારા પ્લેયર્સ છે. તમારી પાસે રોય છે, દેવગુરવાસ છે, વેંકટેશ આયર છે, નીતિશ રાણા છે, દે હેવ ગોટ અ વેરી ગુડ બેટર્સ. પછી રિંકુ સિંઘ છે, તો પણ ક્યાંક ને ક્યાંક પરફોર્મન્સ જોવા મળતો નથી આ ટીમ. જયારે ચેન્નઈ સુપર કિંગ્સની વાત કરો ત્યારે બેટર્સ આર ગુડ, અને ખાસ કરીને મહત્વની વાત એ છે કે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આ વખતની યુવા આર્મી તૈયાર કરી છે, જે બોલર શ્રીલંકાના યુવા ખેલાડીઓ છે, રો ખેલાડીઓ છે. એમને તપાઈને, એમને બરાબર મહેનત કરાવડાવીને અત્યારે ટકોરા જેવા ગણ દેખાય. સો દે આર પરફોર્મિંગ ધ બેસ્ટ. એ લોકો એટલી જબરજસ્ત વિકેટો લે છે અને બોલિંગ કરે છે કે અત્યારે ચેન્નઈ સુપર કિંગ્સની જે ટીમ છે એક એક મજબૂત બની ગઈ છે, કે દે હેવ ગોટ ગુડ બોલિંગ એન્ડ ગુડ બેટિંગ, અને ચહર પણ પાછા આવી ગયા. તો પહેલી વસ્તુ એ છે કે સ્ટ્રોંગ ટીમ છે, પણ કલકત્તા જીતી ના શકે એવું કંઈ નથી. આ કલકત્તાએ, કલકત્તાના રિંકુ સિંઘે ગુજરાતને ગુજરાતમાં 5 બોલમાં 5 છગ્ગા મારીને જીતાડ્યું હતું, એ બધાના સ્મરણ પટલ પર અત્યારે છે. એટલે ટીમ નબળી નથી, ક્લિક થતા નથી ખેલાડીઓ. આજે જોવાનું રહેશે યલો આર્મી ના મેદાન ઉપર, એટલે કે ચેપોકના મેદાન ઉપર ચેન્નઈની અંદર મેચ રમવાની છે, ત્યારે જોવાનું એ રહેશે કે ચેન્નઈ નંબર 1 સ્પોટ મેળવે છે કે પછી કલકત્તા ચેન્નઈને થોડી વાર માટે રોકી દે છે. દે આર ઓલરેડી ધેર ઓન ધ સેકન્ડ સ્પોટ, એટલે એવું નથી, પણ આજે જો એ મેળવી લે તો એ વધારે સારું છે, કારણ કે હવે મેચો ગણતરીની બાકી રહી છે. ત્યારે જે વિજય મળે એ લઈ લેવા અને ટોચ ઉપર બેસી જવું, કારણ કે ટોચની ટીમ પાસે એડવાન્ટેજ હોય છે, ફાઇનલમાં પ્રવેશવા માટે પણ એને એડવાન્ટેજ મળે છે અને બાકી રીતે પણ. તો આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ ટફ મેચ, મસ્ત મેચ થશે. કલકત્તા પાસે બોલર્સ સારા છે, દેવગોટ વરુણ ચક્રવર્તી, બાકીના બોલર્સ પણ સારું પ્રદર્શન કરે છે, પણ ચેન્નઈ તૈયાર છે. રાઈટ, તો આજે KKR માટે કહી શકાય કે કરો યા મરો જેવી સ્થિતિ છે, અને CSK જો આજે જીતી જાય છે તો એ ક્વોલિફાય પણ કરી શકે છે. ત્યારે હાલ આઈપીએલની ધવાલમાં આપણે ચર્ચા કરી, કાલની 2 મેચોની ચર્ચા કરી, આજની 2 મેચોની ચર્ચા કરી. અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આઈપીએલની ધમાલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.